नमस्कार विद्यार्थी मित्रों, जेडबल और नीटना नवा लेक्चर ने अंदर आप सर्वश्रीओन स्वागत है। लेक्चर एक नी अंदर आपने चाक गति नी वात करी हती, एमा कोणीय स्थानांतर, कोणीय वेग, कोणीय प्रवेग, रेखीय वेग अने रेखीय कोणीय वेग वच्चे नो संबंध दर्शावतु सूत्र अने थोड़ा एमसीक्यू पण लीधा हता। हवे आ लेक्चर नी अंदर ए सूत्र ने आधारित थोड़ा बीजा एमसीक्यू जोईए। एमसीक्यू नंबर 4 छे कि चाक गति करता पदार्थनो अचल कोणीय वेग ओमेगा 2k कैरेट छे, यानी चाक गति करता कोई पदार्थनो कोणीय वेग ओमेगा 2k कैरेट होय, अने ई पदार्थ छे एनी त्रिज्या आर 2i कैरेट प्लस 2j कैरेट होय, तो सपाटी पर रहेला कणनो रेखीय वेग वी तमारे मेळवानो छे। यानी चाक गति करता कोई पदार्थ छे एनो कोणीय वेग ओमेगा आपो, यानी कणनो स्थान सदिश आर आपो, तमारे रेखीय वेग मेळवानो छे। तो अपनी पास सूत्र शू छे, रेखीय वेग अने कोणीय वेग वच्चे संबंध दर्शावतुं सूत्र, तो वी इज इक्वल टू शू थशे, वी सदिश बराबर ओमेगा सदिश क्रॉस आर सदिश थशे। हमेशा याद राखशुं के रेखीय वेग अने कोणीय वेग वच्चेनो सदिश संबंध वी सदिश बराबर शू थशे, ओमेगा सदिश क्रॉस आर सदिश। तो वी सदिश बराबर ओमेगा सदिश शू छे 2k कैरेट, अने आर सदिश यानी क्रॉस गुणाकार से सदिश गुणाकार छे। याद करो सदिश गुणाकार होय तो आपणे कई लेता, आई कैरेट, जे कैरेट, के कैरेट, निश्चय। पछी ओमेगा, ओमेगा शू छे 2k कैरेट, एटले आई जीरो, जे जीरो अने के कैरेट। आर सदिश शू छे 2i कैरेट, 2j कैरेट अने के कैरेट छे ने एटले जीरो। तो क्रॉस गुणाकार लईए, सदिश गुणाकार तो पहला आई कैरेट ऊभी अने आडू भूली जवानू, तो जीरो गुणाकार में जीरो जीरो, माइनस बे दू के ला 4, जयरे जे आए तरह माइनस जे कैरेट, ऊभू अने आडू भूली जाइए, जीरो माइनस जीरो गुणाकार में जीरो जीरो, माइनस बे दू के ला 4, प्लस के कैरेट, ऊभू अने आडू रहेवा दे, बे गुणाकार में जीरो जीरो, माइनस जीरो, तो शू थशे माइनस 4i कैरेट ओछे ओछे वत्ता 4j कैरेट, तो ये वी सदिश थाय। सपोज के वेगनु मूल्य पूछे तो घटक वर्गोना सरवाळानो वर्गमूळ 4 નો વર્ગ 16, यानी 2 વખત 16 ને 16 નો વર્ગમૂળ 4 એટલે 4√2 મીટર પ્રતિ સેકન્ડ થશે। ઓકે, એમસીક્યુ નંબર 5 જોઈએ, નોટ ડાઉન કરી નાખજો। एमसीक्यू नंबर 5 શું છે? एक कण 2 રેડિયન પ્રતિ સેકન્ડ ની પ્રારંભિક કોણીય ઝડપથી ચાક ગતિ કરે છે, યાની કણની પ્રારંભિક કોણીય ઝડપ યાની ઓમેગા 0 તમને આપી છે 2 રેડિયન પ્રતિ સેકન્ડ। જો તેમનો કોણીય પ્રવેગ, કોણીય પ્રવેગ એટલે આલ્ફા, 2 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તો 5 સેકન્ડ બાદ, કેટલી સેકન્ડ, 5 સેકન્ડ બાદ તેની કોણીય ઝડપ ઓમેગા મેળવો, અને કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા કે થીટા તમારે મેળવવાનું છે। યાની તમને પ્રારંભિક કોણીય ઝડપ, કોણીય પ્રવેગ અને સમય આપ્યો છે, અંતિમ કોણીય ઝડપ મેળવવાની છે। તો યાદ કરો, મેં આપણે પહેલા લેક્ચરની અંદર જોયું હતું અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણો શું થાય, ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ શું થાય, આલ્ફા ટી થાય, ઓમેગા એફ કહું તોય ચાલે, યાની ઓમેગા 0 કેટલા 2 પ્લસ આલ્ફા, આલ્ફા કેટલા 2, સમય ટી કેટલો 5, 5 × 10^2 = 12, તો 12 રેડિયન પ્રતિ સેકન્ડ એની અંતિમ કોણીય ઝડપ મળે। હજી શું કીધું, કોણીય સ્થાનાંતર, તો કોણીય સ્થાનાંતરનું સૂત્ર શું થાય, અચળ પ્રવેગી ગતિમાં જ ત્રીજું જો, થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર, જે થીટા કહું કે ડેલ્ટા થીટા કહું તો ભી ચાલે। ઓમેગા 0 કેટલા 2, સમય કેટલો 5, પ્લસ 1/2, આલ્ફા કેટલા 2 અને ટી સ્ક્વેર 5 નો વર્ગ કેટલો થશે 25,
બે ગયા, પાંચ દૂ દસ વત્તા પચીસ યાની કેટલા થર્ટી ફાઈવ, પણ શેમાં આવશે? રેડિયનમાં આવશે. આ જ રીતના એમસીક્યુ નંબર છ જોઈએ, નોટ ડાઉન કરી લેજો, લખી નાખજો. એમસીક્યુ નંબર છ શું છે? એક કણ સ્થિર સ્થિતિમાંથી, જોજો સ્થિર સ્થિતિમાંથી પાઈ બાય થ્રી રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ કોણીય પ્રવેગથી પરિભ્રમણ કરે છે, તો છ સેકન્ડ બાદ તેમણે કેટલા પરિભ્રમણ પૂર્ણ કર્યા હશે? યાની કે જ્યારે એમ કે સ્થિર સ્થિતિમાં, યાની કે પ્રારંભમાં એ સ્થિર છે, એની પ્રારંભિક કોણીય ઝડપ ઝીરો. પાઈ બાય થ્રી રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ કોણીય પ્રવેગથી, યાની આલ્ફા કેટલા? પાઈ બાય થ્રી રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો છ સેકન્ડ બાદ કેટલા પરિભ્રમણ પૂર્ણ કર્યા છે? ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, એક વસ્તુ જાણવા મળશે ખાસ. તો પહેલાં તો પ્રારંભિક કોણીય ઝડપ આલ્ફા અને ટી આપેલ છે, તો તમારે પહેલાં એનું કોણીય સ્થાનાંતર, કેટલું પરિભ્રમણ કરે એ મેળવી લઈએ. કોણીય સ્થાનાંતર, તો કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા બરાબર શું થાય? ઓમેગા ઝીરો ટી પ્લસ વન હાફ આલ્ફા ટી સ્ક્વેર થાય કે નહીં? યાદ કરો અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણો, એ ત્રણેય સમીકરણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ યાદ રાખી જ લેવાના છે. ઓમેગા ઝીરો ટી ઝીરો આવશે, પ્લસ વન હાફ આલ્ફા, આલ્ફા શું છે? પાઈ બાય થ્રી ટી સ્ક્વેર, યાની છનો વર્ગ શું થશે? છત્રીસ. ત્રણ દુ છ, છે છત્રીસ, યાની સિક્સ પાઈ રેડિયન. તો જવાબ શું? સિક્સ પાઈ આપશે. એક ઓપ્શન તમને સિક્સ પાઈ આપ્યો છે, તો શું સિક્સ પાઈ ટીક કરી દઈશું? નહીં. તમને કીધું કેટલા પરિભ્રમણ, અહીંયા ધ્યાન રાખશું, જ્યારે કોઈ વર્તુળમય ગતિ થતી હોય ત્યારે કણ એક પરિભ્રમણ પૂર્ણ કરે, અહીંથી શરૂ કરીને અહીંયા પૂર્ણ આવે, ત્યારે એણે ટુ પાઈ રેડિયન જેટલું અંતર કાપેલું હોય, ત્યારે એનું સ્થાનાંતર કેટલું હોય? ટુ પાઈ રેડિયન. યાની હું એમ કહું કે જો ટુ પાઈ રેડિયન જેટલું કોણીય અંતર કાપે તો એક પરિભ્રમણ, અહીંયા કેટલું છે? સિક્સ પાઈ રેડિયન. તો સિક્સ પાઈ રેડિયન જેટલું હોય તો કેટલા પરિભ્રમણ? ધારો કે એક્સ પરિભ્રમણ, તો હું ક્રોસ ગુણાકાર કરું, ટુ પાઈ ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ સિક્સ પાઈ ઇન્ટુ વન. પાઈ પાઈ ગયા, બે તેરી છ, યાની કે ત્રણ પરિભ્રમણ કર્યા હશે. યાદ રાખો, ઇન્ટરેસ્ટિંગ, એક પરિભ્રમણ એટલે અંતર કેટલું થશે? ટુ પાઈ રેડિયન. અને એક બીજી વસ્તુ, ઘણી વખત કોણીય ઝડપનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડના બદલે આરપીએમમાં આપેલો હોય. આરપીએમ થાય રોટેશન પર મિનિટ, યાની કે એક આરપીએમ એટલે કેટલા? જોજો ઇન્ટરેસ્ટિંગ, તો એક રોટેશન, એક રોટેશન એટલે ટુ પાઈ રેડિયન થયા કે નહીં? અપોન મિનિટ, પર મિનિટ, ને પર મિનિટ એટલે કેટલા? સાઠ સેકન્ડ, બે ત્રીસ સાઠ, યાની પાઈ બાય થર્ટી રેડિયન પ્રતિ સેકન્ડ થાય. યાદ રાખશું એક આરપીએમ એટલે કેટલા? પાઈ બાય થર્ટી રેડિયન પ્રતિ સેકન્ડ થાય. ઓકે, પોઝ કરી વિડીયો અને નોટ ડાઉન કરી લખ. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ નંબર સાત છે. એક કણ બે મીટર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર, એક કણ બે મીટર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર, એટલે આર આપ્યા બે મીટર, દસ મીટર પ્રતિ સેકન્ડની રેખીય ઝડપથી, યાની રેખીય ઝડપ દસ મીટર પ્રતિ સેકન્ડ આપી છે, દસ મીટર પ્રતિ સેકન્ડની રેખીય ઝડપથી પરિભ્રમણ કરે છે, તો કોણીય ઝડપ ઓમેગા તમારે મેળવવાનો છે. તો યાદ કરો, રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનું સૂત્ર શું થાય? વી બરાબર શું થશે? આર ઓમેગા. ઓમેગાને કરતા બનાવું, વીના છેદમાં આર, બહુ ઇઝી વસ્તુ છે. વી કેટલા? દસ. આર કેટલા? બે, એની પાંચ રેડિયન પ્રતિ સેકન્ડ. તો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો અદિશ સંબંધ હંમેશા યાદ રાખવાનું, શું થશે? વી બરાબર થશે આર ઓમેગા. પરંતુ જોજો, રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચે શું સંબંધ છે? તો વી બરાબર આર ઓમેગા છે. હું ટીની સાપેક્ષે વિકલન કરું, ટીની સાપેક્ષે વિકલન કરું,
तो डीवी अपॉन डीटी इज इक्वल टू आर अचल अचल विकलन ની બાર શું થશે ડી ઓમેગા અપોન ડીટી ડીવી અપોન ડીટી ને પ્રવેગીય કહેવાય ઇઝ ઇક્વલ ટુ આર અને ડી ઓમેગા અપોન ડીટી એને શું કહેવાય કોણીય પ્રવેગ આલ્ફા તો બીજો સંબંધ છે એ ઇઝ ઇક્વલ ટુ થશે આર આલ્ફા એ પણ નોટ ડાઉન કરી નાખજો ઓકે એમસીક્યુ નંબર જોઈએ નેક્સ્ટ 8 નંબર નો એમસીક્યુ एक पंखो जो एक पंखो 30 आरपीएम यानी रोटेशन पर मिनिट नी अचल कोणीय झड़प थी परिभ्रमण करे छे यानी कोई एक फेन छे यानी कोणीय झड़प ओमेगा आईपी केटली छे 30 आरपीएम तो मैं कीधु तो आरपीएम पण कोणीय झड़पनो एकम छे परंतु एने रेडियन प्रति सेकंड में फेरवो तो 30 रोटेशन एक रोटेशन में केटला रेडियन होय 2 पाई रेडियन होय पर मिनिट यानी 60 सेकंड 30 दू 60 2 2 11 यानी पाई रेडियन प्रति सेकंड एनी अचल कोणीय झड़प थे पंखो परिभ्रमण करे छे जो पंखाना પાંખિયાની ત્રિજ્યા 60 સેન્ટીમીટર મીટરમાં કેટલા 0.6 મીટર હોય અથવા 70 સેન્ટીમીટર તો 0.7 મીટર હોય તો પાંખિયાના છેડે રહેલ કણની કોણીય ઝડપ કેટલી થાય એની તમારે ઓમેગા સોરી રેખીય ઝડપ કેટલી થાય એટલે વી મેળવવાના છે જોજો એક પંખાની કોણીય ઝડપ આપી પાંખિયાની ત્રિજ્યા આપી પાંખિયાના છેડે રહેલા કણની રેખીય ઝડપ મેળવવાની છે તો વી બરાબર શું થાય આર ઓમેગા થાય આર કેટલા 0.7 અને ઓમેગા કેટલા પાઈ શું થશે 0.7 પાઈ મીટર પ્રતિ સેકન્ડ